હેલો મિત્રો, કેમ છો? મારું નામ છે કલ્પેશ કૃષ્ણ, ટ્રાવેલ ટ્રાઇડર્સ બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે સુરતના મૈધરાપુરા વિસ્તારના ભૂત ચરિયાની બાજુમાં છે. કે હમણાં જે હિન્દુ ધર્મનું મંદિર બની રહ્યું છે, જે તો તમને બધાને ખબર છે, ભવ્ય રામ મંદિર બની રહ્યું છે. ભવ્ય રામ મંદિર તમે જુઓ, અત્યારે જે ગણપતિ બાપા છે તેઓ શાલિગ્રામ શિલામાંથી પ્રભુ શ્રી રામની મૂર્તિ કંડારતા શિલ્પકારના સ્વરૂપમાં ગણેશજી મતલબ સ્થાપના કરવામાં આવી છે. અહીંયા કે જુઓ, નાના ગણપતિ બી છે, જે મંગળ મૂર્તિ છે એ બી જો કે મસ્ત સુંદર છે. અને આપણે રામ મંદિર બી છે, જે રામ મંદિર કઈ રીતના બને છે એ બી અહીંયા છે. અને અહીંયા મોદીજી નો બી ફોટો છે, ત્યાં તમે જોઈ શકો છો. ગણપતિ બાપા ત્યારે શ્રી રામ ભગવાનની મૂર્તિ જે કંડારે છે એ લોકમાં અહીંયા સ્થાપના કરવામાં આવી છે. અને આપણે આગળ બી જઈએ, અલગ અલગ ગણપતિની મૂર્તિ હું તમને બતાવીશ કઈ રીતના છે, શું શું કહેવા માંગે છે. તો ચલો આપણે આગળ જે મૂર્તિ છે તે જોવા જઈએ. સુરતના આપણે ગણપતિ બાપાની મૂર્તિ એક્સપ્લોર કરીશું, ત્યાં સુધી તમે કન્ટિન્યુ જોડાઈ લેજો. તો મિત્રો, મેં તમને આગળ જણાવ્યું કે આપણે અત્યારે આવે છે સુરતના મૈધરાપુરા વિસ્તારના ડાળિયાશીલેમાં આવ્યા છે. તો તમે મારી પાસે જુઓ, સાર્વજનિક ગણેશ ઉત્સવ અને આ લોકો 1972 થી અહીંયા ગણપતિ બાપાની સ્થાપના કરે છે. પહેલાં નાની મોટી મૂર્તિ, પછી ત્યાંથી ત્યાંથી બહુ આગળ જતા જ અત્યારે. હા, અહીંયા તમને એક વાત અલગ છે કે જે ગણપતિ બાપાની મૂર્તિ છે, જેનો હાલ છે, જેનો હાથ, જેનો પગ અને મંગળ મૂર્તિ, તેઓ હીરાથી જડિત અને સોના ચાંદીથી જડિત છે. તો એ મેન આકર્ષણનું કેન્દ્ર છે. તો ચાલો આપણે અંદર જે ગણપતિ બાપાની મૂર્તિ છે તે જોઈએ. અને ચાલો તો અત્યારે તમે જોઈ શકો, જે ગણપતિ બાપાની મૂર્તિ છે, જે મંગળ મૂર્તિ છે, એ આખાથી અંદર ડાયમંડથી જડિત છે. અને એના પગ છે ગણપતિ બાપાના, જે હાથ છે, જેનો હાર છે, તે આખો સોના ચાંદીથી જડિત છે અને હીરાથી જડિત છે. મેન મૂર્તિ આ બી છે, તમે જુઓ, બહુ જૂની મૂર્તિ છે. અને આ ઉંદર મામા બી છે. દિવસે અહીંયા તમને કંઈ ટ્રાફિક નહીં લાગે, બહુ ટ્રાફિક હોય તો. મિત્રો, અત્યારે આપણે આવી ગયા છે અડાજણ વિસ્તારના જે લાલ બજાર ચોક છે, ક્રોમાની બાજુમાં અત્યારે છે. તમે જુઓ અત્યારે કે સ્વર્ગ ગ્રુપ દ્વારા ગણપતિ બાપા બેસાડે, કે જે તમને અલગ આખી થીમ ઉપર છે. જે ગણપતિ બાપા હજી તો મારે અંદર જવાનું બાકી છે, પણ એની થીમ છે, મને બી કંઈ નથી ખબર કેવી થીમ છે. મેં તો ઓનલાઈન જોઈ છે, એ પ્રમાણે હું તો અહીંયા આવ્યો છું. ને અહીંયા તમે જુઓ, લિબર્ટી ઓફ સ્ટેચ્યુનું જે એનું સ્ટેચ્યુ છે તે મૂકવામાં આવે છે. અને સામે છે એફિલ ટાવર જે જુઓ, અહીંયા એફિલ ટાવર નો આખો જે મતલબ બનાવીને મૂકવામાં આવેલ છે. ને સામે છે આપણે સ્વર્ગ ગ્રુપ દ્વારા જે ગણપતિ બાપા બેસાડવાનું છે ત્યાં છે. આપણે તો હજી અંદર જણ બાકી છે, તો ચાલો આપણે અંદર જઈને કઈ રીતના છે એની થીમ ને કયા થીમ ઉપર એ લોકો કહેવામાં માંગે છે ને શું શું છે અંદર, તો ચાલો તમે મારી સાથે કન્ટિન્યુ લેજો. તો મિત્રો, મેં તમને આગળ પણ જણાવ્યું કે કયા જે થીમ છે અલગ પ્રકારની આખી થીમ છે. તો ચાલો મને બી બાકી છે થીમ જોવાની કઈ રીતના થીમ છે, ગણપતિ બાપા કેવા છે. તો ચાલો આપણે અંદર જઈએ ને કેવી થીમ છે આપણે નિહાળીએ. તો અત્યારે તમે જુઓ, મેન કોન્સેપ્ટ એ જે અહીંયાની થીમ છે એ થીમ કહેવા માંગે છે કે આ ગામ જે પૃથ્વી છે, પૃથ્વીનો આ વિભાગ છે, આ છે બ્રહ્માંડ. અને ઓલી સાઈડનું છે જે કૈલાસ પર્વત, જે સ્વર્ગ કહેવામાં આવે છે, સ્વર્ગનું છે. અહીંયા તમે જો આ ગામડાનું આખે આખું જેટલું ગામડાનું છે એ ગામડાનું અહીંયા દર્શાવવાનું છે, કઈ રીતના ગામડામાં હતું પહેલાં અને શું હતું. આ જુઓ કૂવો, જે ગામડાનો પહેલાંનો કૂવો હતો કઈ રીતના હતું એનો છે. પછી આ
झाड जुओ कई रीतना हता गामडामां जे जूना साओ घणा सुकाई गया झूपड़ी छे एम घणो अलग अलग तमने दर्शावो के जोवा झूपड़ी जो साओ पुरानी छे जे जूना जमानामां जे झूपड़ी बनावीने लोको लेता ने अहींया जे खाता अंदरनो बनावता बधुं ई रीतना साको अलग कॉन्सेप्ट थी आ लोको लाव्या छे अने तमे जुओ अहींया छे सरस्वती माता वच्चे गणपति बा बापा ने ऊपर ब्रह्मा विष्णु माया जेम के वच्चे छे जे ब्रह्मांड आपणे ब्रह्मांड ने वच्चे छे एटले वच्चे ब्रह्मा विष्णु महेश छे ने अहींया लक्ष्मी माता छे ने सामे छे अंबे माताजी जो आखे आखी गणपति बापा ने थीम भी एवी मतलब सुंदर मजानी आ लोको तैयार करी आखे अलग प्रकारना कॉन्सेप्ट उपर थी आ लोको करी छे के जे कई रीतना होय स्वर पृथ्वी केवी छे ने ब्रह्मांड केवुं छे ने प्लस स्वरूप छे ई केवुं छे अहींया तमे जुओ અહીંયા ઉપર છે મહાદેવજીની શિવલિંગ છે જ્યાં જે કૈલાસ પર્વત આખું બનાવે છે જે કૈલાસ પર્વત ત્યાંથી બનાવ્યું અને ઉપર શિવલિંગ છે ત્યાંથી ઉપરથી પાણી પડે તમે જુઓ મારી પાસે અહીંયા જુઓ અહીંયા પાણી પડે છે અહીંયા જુઓ અત્યારે ચાલુ પાણી છે ઉપર શિવલિંગમાંથી ઉપરથી પાણી પડે ને અહીંયા અંદરની આખી આખી ગુફા છે ને અહીંયા બી પાણીનું છે જે કૈલાસ પર્વત ઉપરથી જે પાણી પડતું એ રીતના જ છે તમે જુઓ અત્યારે અહીંયા અત્યારે પાણી પડે એ જે ઉપર શિવલિંગ છે ત્યાંથી જ આવે છે અને આ છે ગુફા જે અંદરથી કૈલાસ પર્વત અંદર જે ગુફાઓ હતી એ પ્રમાણે છે અને ત્યાં બી પાણી છે જો આ આખું કૈલાસ પર્વત ટાઈપનો કોન્સેપ્ટ આ લોકો લાવ્યા છે જે બ્રહ્મા વિષ્ણુ મહેશ છે અને વચ્ચે બ્રહ્માંડ છે અને એક સાઈડ મતલબ પૃથ્વી છે એક સાઈડ બ્રહ્માંડ છે અને એક સાઈડ છે જે સ્વર્ગ કહેવામાં આવે છે એ તમે આ રીતના જોયું તો અલગ અલગ કોન્સેપ્ટથી આપણે ઘણા બધા આપણે ગણપતિ જોયા સુરતના ઘણા બધા ગણપતિ છે જે અલગ અલગ કોન્સેપ્ટથી લાવ્યા કોઈ રામાયણથી લાવ્યા કોઈ બ્રહ્માંડથી લાવ્યા કોઈ ચંદ્રયાન હમણાં મોકલું એમાંથી બધા અલગ અલગ ગણપતિ આવ્યા છે આપણે ઘણા બધા આજે બીજા બી ગણપતિ આપણે એક્સપ્લોર કરીશું એ ગજાનન હે ગજાનન હે ગજાનન હે ગજાનન હે ગજાનન તું આધીશ્વર તું પરમેશ્વર લાલબાગના રાજા એ પ્રમાણે આખી આખી મૂર્તિ છે જે સુરતમાં બેઠા છે હવે લાલબાગના રાજા તો સુરતમાં બેઠા છે પેલા ત્યાં બેસતા આપણે સુરતમાં બેઠા છે લાલબાગના રાજા જેવા છે તમે જો મતલબ એને એને બી તે જે થીમ છે એ બી સેમ ટુ સેમ જ છે અને આ જુઓ પાછળ જે ગણપતિ બાપાની પાછળ છે જે ચંદ્ર છે ઉપર બ્રહ્માંડ છે ઉપર તમે જો પૃથ્વી છે સૂર્ય ચંદ્ર બધું છે અને અહીંયા બી તમે જુઓ કે આ વિક્રમ લેન્ડર જે વિક્રમ લેન્ડર છે અને પ્રજ્ઞા રોવર જે ચારવાવાળું મશીન છે પ્રજ્ઞા રોવર ને જે વિક્રમ લેન્ડર આપણું સક્સેસફુલના ચંદ્ર ઉપર સ્થાપિત થયું અને એને જે જ્યાં સ્થાપ્યું એનું નામ છે શિવશક્તિ જે એની જગ્યાનું નામ મોદી જે શિવશક્તિ આપણું એ બી જગ્યા જુઓ બનાવેલી છે એ રીતના આખો કોન્સેપ્ટની થીમ ઉપરથી અહીંયા જે સુરત કા વિજ્ઞાનતા નામનું ગ્રુપ છે એ ગ્રુપે બનાવે છે ચંદ્રયાન ઉપરથી આખી આખી જે તમે રીલ્સ ને વિડીયો તો જોયો જ હશે એ પ્રમાણે આખી તો હું બી અહીંયા એમ જ આવ્યો છું અહીંયા જોતો જોવા માટે ને જુઓ ગણપતિ બાબા બી એવા છે ને ઈશ્વરો દ્વારા જે મિશન ક્રમ એ રીતના જ આખો કોન્સેપ્ટ છે ભક્ત જીતા મના પુરતા મહાદ્વારયા